મહેસાણામાં ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરનું થયું શંકાસ્પદ મોત. મૃત કિશોરના પરિવારે મોતને શંકાસ્પદ ગણાવ્યું. 3 ફેબ્રુઆરી ઓબ્ઝર્વેશન હોમમાંથી 9 કિશોર થયા હતા ફરાર. તે પૈકી એક કિશોર પકડાતા પરત ઓબ્ઝર્વેશન હોમમાં લવાયો. સુરતના ભેસ્તાન ઓવરબ્રિજ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત. બેફામ સ્પીડે આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત. એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર હેઠળ. નવસારીના વિજલપુર શહેરમાં તસ્કરોનો આતંક. એક સાથે બંધ 3 મકાનના અંદર હાથફેરો કર્યો. ₹80,000થી વધુનો મુદ્દા માલ ચોરી કરીને તસ્કરો ફરાર. નડિયાદમાં ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની શિક્ષકે કરી છેડતી. નડિયાદ નગરપાલિકા સંચાલિત શાળા નંબર 2 નો બનાવ. સ્કૂલમાં રિસેસ દરમિયાન શિક્ષકે કરી છેડતી. વિદ્યાર્થીનીએ પોતાના વાલીને જાણ કરતા વાલીઓએ શાળામાં કર્યો હોબાળો. અમદાવાદમાં વેલેન્ટાઇન્સ ડે ને લઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ. નવગુજરાત કોલેજમાં પત્રિકાઓનું કર્યું વિતરણ. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને લવ જેહાદ જેવા દૂષણથી દૂર રહેવા કર્યું સૂચન. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં તસ્કરોનો તરખાટ. શક્તિનગર સોસાયટીમાં આવેલા બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની કરી ચોરી. પોલીસે ગુનો નોંધીની શરૂ કરી તપાસ. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં મહાવીર જૈન દેરાસરમાં થઈ ચોરી. ગોર મહારાજની ચાંદીની 500 ગ્રામની મૂર્તિની ચોરી. મૂર્તિની ચોરી કરી તસ્કર રિક્ષામાં બેસી ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલા વિરુદ્ધ રજિસ્ટ્રારે સાયબર ક્રાઇમમાં કરી અરજી. ઓડિયો ક્લિપની એફએસએલ તપાસ અને કોલ ડિટેલ અંગે તપાસ કરવા કરી અરજી. તપાસના રિપોર્ટ બાદ થશે આગળની કાર્યવાહી. બનાસકાંઠામાં થરાદ કોર્ટે નાર્કોટિક્સના કેસમાં આરોપીને 10 વર્ષની સજા અને 1,00,000નો દંડ ફટકાર્યો. 3 વર્ષ પહેલા પોલીસે આરોપીના ખેતરમાંથી 96 કિલો અફીણના છોડ ઝડપ્યા હતા. આરોપી થરાદના ખાનપુર ગામનો રહેવાસી. રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર મિસ્ટર પાનવાલા રાજકોટ વિવાદમાં અમેરિકાની કંપનીએ મિસ્ટર પાનવાલાના નામ મુદ્દે ઉઠાવ્યો વાંધો. અમેરિકાની કંપનીએ કાયદેસરની કાર્યવાહી કરવાની આપી ધમકી. 15 રૂપિયાથી લઈને 18,000ના પાનનો વેચાણનો વીડિયો વાયરલ. દાહોદ જિલ્લાના ફતેપુરામાં અકસ્માતમાં એક શખ્સનું મોત થયાની ઘટના બની. મળતી વિગત અનુસાર બાઇક સામસામે ટકરાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત. રાધનપુરના બનાસ નદીના પુલ પર સજાઓ. અકસ્માત. ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 4થી વધુ ઇજાગ્રસ્ત. 2ની હાલત ગંભીર. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અમદાવાદમાં ફરી એક વખત એમટીએસે લીધો યુવાનનો જીવ. રાણીપ વિસ્તારમાં એમટીએસ બસની ટક્કરથી બાઇક સવાર દીપક ત્રિવેદીનું ઘટનાસ્થળે મોત. મોરબીમાં રાજકોટ હાઈવે ઉપર મિતાણા ગામ નજીક કારમાં લાગી આગ. દુર્ઘટનામાં કારમાં સવાર લોકોનો થયો આબાદ બચાવ. કાર બળીને ખાખ. સુરતના વાડીફળિયા બસ સ્ટેન્ડ પાસે કેક પેસ્ટ્રી લઈ જતી ગાડીને નડ્યો અકસ્માત. વૃક્ષ સાથે અકસ્માત થયો. સ્થાનિકોએ કેક લેવા કરી પડા પડી. એક બાજુનો રોડ બંધ હોવાથી અનેક વખત થાય છે અકસ્માત. જામનગર જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર. જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘે દૂધના ભાવમાં કિલો ફેટે ₹10નો કર્યો વધારો. હવેથી પશુપાલકોને 1 કિલો ફેટે દૂધનો ભાવ ₹690 ચૂકવવામાં આવશે. અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતા કાર સહિત 2 વાહનોને નુકસાન થયું. જમાલપુર વિસ્તારમાં આવેલા ટેલિફોન એક્સચેન્જની દિવાલ પડતા પાર્ક કરેલા વાહનો નીચે દબાયા. જાનહાની નહીં. સુરત મહાનગરપાલિકાએ રોબો ખરીદવાનું કર્યો નિર્ણય. ડ્રેનેજમાં કામગીરી સમયે સફાઈ કર્મીને જાનહાની થતી રોકવા કર્યો નિર્ણય. કેરળની સ્ટાર્ટઅપ કંપની પાસેથી ₹40 લાખના ખર્ચે કરાશે ખરીદી. 25 ફૂટ ઊંડાઈ સુધી કરશે સફાઈ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલા કૂવો પડતા કુતૂહલ સર્જાયું. રોડના ખોદકામ દરમિયાન વર્ષો જૂનો 80 ફૂટ ઊંડો કૂવો મળી આવ્યો. મળતી વિગત અનુસાર કૂવાનો ઉપયોગ વરસાદી પાણીના સંગ્રહ માટે કરવાનું આયોજન. રાજ્યમાં ધોરણ 3 થી 12ની પરીક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ લે તેવો ગુજરાત શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય. નબળા વિદ્યાર્થીઓ માટે અલગ પદ્ધતિ અપનાવાશે તો ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ પણ નહીં કરી શકાય. ભરૂચના મનુબર ગામ નજીકથી પસાર થતી નર્મદાની સબમાઇનર કેનાલ ઓવરફ્લો. કેનાલ ઓવરફ્લો થતા નજીકના ખેતરોમાં ફરી વળ્યા પાણી. ઉભા પાકને નુકસાન. અમદાવાદ મેયર બીજલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ મોટેરા સ્ટેડિયમને લીધી મુલાકાત. મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમ ખાતે કેટલી કામગીરી પૂર્ણ થઈ તે અંગે કર્યું નિરીક્ષણ.
ટ્રમ્પની સિક્રેટ એજન્સી અમદાવાદમાં નાક્ષીધામાં ટ્રમ્પની સલામતીના તમામ સાધનો લઈને કાર્ગો પ્લેન દ્વારા આવશે અમદાવાદ, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની બીસ્ટ કાર તેમજ સ્પાય કેમેરા અને તમામ પ્રકારના શસ્ત્રો હશે. ટ્રમ્પની સલામતીને ધ્યાનમાં રાખીને ગોઠવાશે સઘન સુરક્ષા. ટ્રમ્પ પસાર થવાના માર્ગોની અદ્યતન કેમેરાથી થશે વિડીયોગ્રાફી. એરપોર્ટથી ભાટ કોટેશ્વરના રસ્તે થઈને સ્ટેડિયમ પહોંચશે ટ્રમ્પ, જેના પગલે નાગરિકો વીઆઈપી રોડ સિવાયના માર્ગોનો કરી શકશે ઉપયોગ. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાતની તૈયારીઓને લઈને વિવાદ. એરપોર્ટ રોડ ઉપર સરણિયાવાસના ઝૂંપડા ન દેખાય તે માટે રાતોરાત દિવાલ ઉભી કરીને ઝૂંપડા ઢાંકવાનો સરકારે કર્યો પ્રયાસ. ટ્રમ્પ અને પીએમ મોદી ઇન્દિરા બ્રિજના માર્ગ પરથી થઈ શકે છે પસાર. સુરતમાં જીડી ગોયંકા સ્કૂલના વિદ્યાર્થીઓ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ. વિદ્યાર્થીઓ શહીદ સ્મારક ખાતે પુષ્પ અર્પણ કરી મીણબત્તી પ્રગટાવી. દેશના 100 રૂટ ઉપર દોડનારી 150 ખાનગી ટ્રેનમાંથી 14 ગુજરાતમાંથી પસાર થશે, તો અમદાવાદ સ્ટેશનથી ભારણ ઘટાડવા માટે વટવા અને સાબરમતી રેલવે સ્ટેશનને કરાશે ડેવલપ. તમામ ટ્રેન અમદાવાદ, વડોદરા અને રાજકોટથી થશે પસાર. મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટ અને અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેનની કાર્યવાહી શરૂ કરી. બુધવારે તેમણે રશિયન રેલવે કંપની સાથે કરી બેઠક. સાથે જ પ્રોજેક્ટને લઈને સરકાર કેન્દ્ર સાથે પણ વાતચીત કરીને હાઈસ્પીડ ટ્રેન અંગે મેળવશે માહિતી. ગીર સોમનાથના જંગલમાં ફરી જોવા મળી સિંહની લટાર. એક સિંહણ અને તેના 3 સિંહ બાળ સાથે ફરી રહેલા સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગોધરામાં શિક્ષણ વિભાગ અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન. પંચમહાલ જિલ્લાની 16 જેટલી કોલેજના 110 વિદ્યાર્થીઓ લીધો ભાગ. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહ્યા ઉપસ્થિત. વડોદરા એમએસ યુનિવર્સિટીની પાછળ વિશ્વામિત્રી નદીમાં વિશાળકાય મગર તરતો હોવાનો વિડીયો વાયરલ. નદીમાં 12 ફૂટનો વિશાળકાય મગર દેખાયો. વિદ્યાર્થીઓએ મગરનો વિડીયો ઉતાર્યો.